मुख्यमंत्री विजय रूपाणी पाल स्थित संजीव कुमार ऑडिटोरियम खाते पालिका 431 करोड़ अने सुड़ा 82.83 करोड़ मळी कुल रूपया 514.15 करोड़ ना विविध विकास कार्यों खातमुहूर्त लोकार्पण कर्युं। शहेरना बांधकाम श्रमिकों ने परिवहन माटे वार्षिक धोरणे बस पास अर्पण कर्या हता। मुख्यमंत्री विजय रूपाणीए संबोधन करता जणाव्युं हतुं के अथवाथी उपराटना 217 करोड़ ब्रिज ने सरकारे मंजूरी आपी छे। विकासनी हरणफाळमां सतत अग्रेसर तथा शहेरना समतोल विकासथी प्रजाभिमुख प्रकल्पोने आगळ धपावती सूरत महानगरपालिका द्वारा वराछा अने रांदेर ઝોનમાં સાકારિત સુમન હાઈસ્કૂલ, વાંચનાલય, ઈ બસની સુવિધા અને વર્કિંગ વુમન હોસ્ટેલ સહિતના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત 431.32 કરોડના ખર્ચે શહેરના વિવિધ ઝોન વિસ્તારોમાં NRCP યોજના અંતર્ગતના કામો, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWSના આવાસો, લીંબાઈ તિંડોલી વિસ્તારને જોડતો રેલવે અંડરપાસ તથા નગર પ્રાથમિક શાળા સ્વર્ણિમ જયંતી, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ઓવરહેડ ટાંકી, આંગણવાડી કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત થયું હતું। જ્યારે સુરત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા PM આવાસ યોજના અંતર્ગત સાકારી થનાર આવાસો, ખાડી પુલ તથા રોડ વગેરેના અંદાજિત 82.83 કરોડના ખર્ચના વિવિધ પ્રકલ્પોની તકતીઓની અનાવરણ વિધિ યોજાઈ હતી। સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ગ્રોસ કોસ્ટ કોન્ટ્રાક્ટ મોડલથી 150 ઇલેક્ટ્રિક બસ લોકાર્પિત કરાઈ હતી, જ્યારે 3 બસને લીલી ઝંડી આપવામાં આવી હતી। રાજ્ય સરકારના મકાન અને અન્ય બાંધકામ શ્રમજીવી કલ્યાણ બોર્ડ દ્વારા બાંધકામ શ્રમિક પરિવહન યોજના હેઠળ સુરત શહેરના બાંધકામ શ્રમિકોને પરિવહન માટે વાર્ષિક ધોરણે બસ પાસ અર્પણ કરવામાં આવ્યા હતા। વધુમાં મુખ્યમંત્રી દ્વારા જૂન 2018 થી ડિસેમ્બર 2020 દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા કરાયેલ વિવિધ વિકાસ કાર્યોની માહિતી દર્શાવતી વિકાસ યાત્રા પુસ્તિકાનું વિમોચન પણ કર્યું હતું। નહીં નહીં ભાઈ, બધી રાહતો અપાઈ ગઈ છે। 2700 કરોડ રૂપિયા તો ખેડૂતોના ખાતામાં પહોંચી પણ ગયા છે। અત્યારે જે માવઠું થયું છે, હંમેશા પદ્ધતિ રહી છે, કોઈ પણ કુદરતી આપત્તિ પછી અમારા જે તે વિભાગ સર્વે કરતા હોય છે, સર્વે મુજબ જે માહિતી આવશે એ મુજબ અમે જે રાહત કરવાની હશે કરીશું। હજી તો માવઠું આજે ચાલુ છે, ગઈકાલે આવ્યું છે, એટલે જ્યારે માવઠું પતશે, સર્વે થશે અને એને મુતાબિક જે કાંઈ હશે અમારા રાજ્ય સરકાર મદદ કરશે। આદરણીય પ્રધાનમંત્રીજી જીસ તરીકે છે કાર્યરત હૈ, ઉસકા મકસદ ભી હૈ કે જલ્દી સે જલ્દી ભારત કી જનતા કો વેક્સિન મિલે, ઓર કેન્દ્ર સરકાર પૂરા આયોજન કર રહી હૈ। ગુજરાત સરકાર ઉસ આયોજન કે મુતાબિક પૂરી તૈયારી કર રહી હૈ। જો 4 સ્ટેજ હમને તય કિયા હૈ, પહેલે હેલ્થ વર્કર્સ, ઉસકા લિસ્ટ કમ્પ્લીટ હૈ હમારે પાસ। દૂસરા જો કોરોના વોરિયર્સ હમારે જો કર્મચારી હૈ, પોલીસ સે લેકર મ્યુનિસિપાલિટી કે સફાઈ કામદાર, ઉસકા લિસ્ટ ભી રેડી બન ગયા હૈ। તીસરા જો પૂરે ગુજરાત મેં 50 સાલ સે અધિક ઉમ્ર વાલે હૈ, ઉનકા લિસ્ટ બન રહા હૈ। ઘર ઘર જાકર કોર્પોરેશન ઓર પંચાયતો મેં સબ લોગ હમારે કર્મચારી જાકર ઉનકા લિસ્ટ બના રહે હૈ। ઓર ચોથા જો 50 કે નીચે હૈ લેકિન કોમોર્બિડ્સ હૈ, ગંભીર બીમારી સે પીડિત હૈ, ઉનકા ભી લિસ્ટ બન રહા હૈ। ઓર જબ ભારત સરકાર જીસ તરીકે સે જીસ ક્વોન્ટિટી મેં વેક્સિન ભેજેગી ઉસી મુતાબિક હમ ઉસકો ડિસ્ટ્રીબ્યુટ કરેંગે। જો કિસાન આંદોલન ચલ રહા હૈ, અબ વો કિસાનો કા આંદોલન નહીં રહા હૈ, અબ વો પોલિટિકલ એજિટેશન બન ગયા હૈ, ઓર બાકી વિરોધી દલ ખાસ કરકે લેફ્ટિસ્ટ ઉન લોગોને હાઈજેક કિયા હૈ, ક્યોંકિ ભારત સરકારને જો 3 કાનૂન બનાયે હૈ, પારિત કિયા હૈ, ઉસમે તો કિસાનો કો અધિક લાભ મિલને વાલા હૈ। કિસાન અપની કોઈ ભી પ્રોડક્ટ દેશ મેં કહીં ભી જગહ બેચ સકતા હૈ, સબ્જી ફ્રૂટ્સ સિર્ફ APMC મેં હી બેચના એસા નહીં હૈ, કહીં ભી બેચ સકતા હૈ। મોદીજીને કિસાનો કી ઉન્નતિ કે લીએ યે 3
नए कानून बनाए हैं, उसकी चर्चा नहीं हो रही है। इसका मतलब यही है कि कहीं पे निगाह है, कहीं पे निशाना है, किसानों को ही सिर्फ बीच में रखते हुए बात कर रहे हैं। इसलिए भारत बंद ये टोटली निष्फल रहा है। गुजरात में भी बंद में कोई किसान इंक्लूड नहीं हुए है, किसानों ने बंद में शामिल भी नहीं हुए है। ये सिर्फ कांग्रेस का ही एक कार्यक्रम था। कांग्रेस भी एक्सपोज हो गई है, किसान का कहीं जगह समर्थन नहीं है। ये आंदोलन प्योर पॉलिटिकल एजेंडा के साथ चल रहा है। ब्यूरो रिपोर्ट, एलके स्टार न्यूज़, सूरत।